કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારોને 4 વર્ષમાં દારૂબંધીનો અમલ કરવા માટે વિનંતી કરી છે. ફૂલ સ્ટોપ. દારૂબંધીનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી વિવાદસ્પદ રહ્યો છે. ફૂલ સ્ટોપ. સામાજિક કોમા નૈતિક અને આર્થિક પાસાઓ પણ આ પ્રશ્ન સાથે જોડાયેલા છે. ફૂલ સ્ટોપ. તેથી આ પ્રશ્ન વિશે વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિચાર કરી શકાય. ફૂલ સ્ટોપ. પેરા. એક તરફ ઉચ્ચ નૈતિક ધોરણોનો આગ્રહ કોમા સબળ સાંસ્કૃતિક ભૂમિકા અને ગાંધીવાદ વિચારસરણી દારૂબંધીની તરફેણ કરતા પરિબળો બની રહ્યા છે. ફૂલ સ્ટોપ. બીજી તરફ પશ્ચિમોત્તર વિચારોની અસર કોમા સંસર્ગ અને રહેણી કહેણીથી પ્રભાવિત બનેલા યુવા અને શિક્ષિત વર્ગ તથા ધંધાદારી આવી કોઈ પણ બંધીની વિરુદ્ધ છે. ફૂલ સ્ટોપ. આ વર્ગના તર્ક અનુસાર ભૂતકાળમાં પણ દારૂબંધીના પ્રયત્નો થયા છે. ફૂલ સ્ટોપ. છતાં પણ ગેરકાયદેસર દારૂનો વેપાર અને પીવાની પ્રવૃત્તિઓ ચાલુ જ રહી છે. ફૂલ સ્ટોપ. ઘણી વખત તો આ કારણને લીધે હલકા પ્રકારનો ગેરકાયદેસર ગાળેલો દારૂ પીવાથી અનેક માણસો મૃત્યુ પામ્યા છે. ફૂલ સ્ટોપ. સામાજિક જીવનની સ્થિરતા અને ગરીબોના ઉત્કર્ષ માટે દારૂબંધીના અમલની હિમાયત કરે છે. ફૂલ સ્ટોપ. વળી દુનિયાના દરેક દેશોની માફક ભારતમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્ષેત્રનો વ્યાપ અને વિસ્તાર વધતા ગયા છે. ફૂલ સ્ટોપ. પેરા. દારૂબંધીના આર્થિક પાસા બીજી મહત્વની બાબત છે. ફૂલ સ્ટોપ. રોજગારીના એક અંદાજિત અનુસાર આ વ્યાપારમાં 5 લાખ માણસો સીધા યા આડકતરી રીતે રોજગાર મેળવે છે. ફૂલ સ્ટોપ. દારૂબંધીના પુરસ્કર્તાઓ દારૂ દ્વારા પ્રાપ્ત થતી આવક અને રોજગારી કરતા પણ વધુ મહત્વના પાસા સામાજિક અને નૈતિક ખર્ચની ગણતરી કરવાનું સૂચવે છે. ફૂલ સ્ટોપ. કારણ કે દારૂ પરના કરવેરામાં મહત્વનું પ્રદાન તો ગરીબ અને મધ્યમ વર્ગનું જ છે. ફૂલ સ્ટોપ. વળી કુટુંબ અને સામાજિક જીવનની શાંતિ અને સ્થિરતા તથા આમ પ્રજાની તંદુરસ્તીને દારૂ દ્વારા પ્રાપ્ત થતી આવક કરતાં વધુ મહત્વ આપવું જોઈએ. ફૂલ સ્ટોપ. દારૂબંધી દ્વારા જ ગરીબો આર્થિક રીતે મજબૂત અને કૌટુંબિક રીતે સલામત બની શકશે. ફૂલ સ્ટોપ.